શાસ્ત્રનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ કસોટીએ ચડ્યા વિના એની કિંમત થતી નથી. કસોટીએ ચડે પછી જ એની કિંમત થાય છે. ધર્મના ધર્મ અને ભક્તિના જીવનની અંદર ધીરે ધીરે દુઃખ આવવા લાગ્યું છે. આ બાજુ સ્વામીએ રામાનંદ સ્વામીની કથા લખી છે કે ખુદ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરનારા રામાનંદ સ્વામી પણ અનેક જગ્યાએથી દુઃખ પામ્યા છે અને એ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી પ્રયાગરાજની અંદર રહ્યા છે. પ્રયાગરાજની અંદર છે, આ બાજુ ધર્મ અને ભક્તિને પણ દુઃખ પડ્યું છે. ધર્મ અને ભક્તિને દુઃખ પડ્યું, અવધમાં આવ્યા છે. મનમાં વિચાર કર્યો, ભગવાન રામની જન્મભૂમિ છે અને જ્યાં રામની જન્મભૂમિ હોય ત્યાં અસુરનો પ્રવેશ ન હોય, આવી ભાવનાથી અયોધ્યાને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. આવા અરસાની અંદર અયોધ્યાની અંદર પણ દુઃખ પડ્યા છે. માનવના જીવનની અંદર જ્યારે કસોટી લખેલી હોય ને ત્યારે ઉપરા ઉપરી દુઃખ આવ્યા જ કરે, આવ્યા જ કરે. એક સમય અને બીજું આવે. આવો જ ધર્મના જીવનની અંદર થયું છે. રામ પ્રતાપભાઈનો જન્મ પણ થયો છે. પરિવારમાં બેની બદલીમાં ત્રણ સભ્ય બન્યા છે. માણસ સ્વયં પોતે દુઃખ સહન કરી શકે, પણ જ્યારે નાના બાળકને દુઃખ સહન કરવાનો વારો આવતો હોય ને ત્યારે એની ધીરજ ખૂટી પડે છે. અને આવું જ બન્યું ધર્મના જીવનની અંદર. અને એમ કહેવાય કે ધર્મદેવે નક્કી કર્યું છે હવે બીજી જગ્યાએ ક્યાંક જવું પડશે અને મનમાં નિર્ણય કર્યો કે બીજા આગળ દુઃખ રોવો એના કરતા કોઈ એવા આગળ દુઃખ રડીએ કે જે કમસે કમ સાંભળે તો ખરા, અને સાંભળે પછી આશ્વાસન આપે. આજે આશ્વાસન આપવા વાળાની પણ ખોટ હોય, થોડો દિલાસો આપે ને તો એ અંતરની અંદર શાંતિ થાય, અને આશ્વાસન શાંતિ અને થોડી રાહત માટે ધર્મભક્તિ યાત્રા કરવા નીકળી પડ્યા છે. મનમાં નિર્ણય કર્યો કે કોઈક એવું સ્થળ મળશે કે જ્યાં દુઃખની શાંતિ થશે. અને એમ કહેવાય કે તીર્થાટન કરતા કરતા પ્રયાગરાજની અંદર આવ્યા છે. પ્રયાગરાજની અંદર આવ્યા, જોયું, અને એ વખતે એમને એક સંતની પ્રાપ્તિ થઈ છે અને એ સંત છે રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી થોડા ઘણા શિષ્યોને ભગવાન કૃષ્ણની ઉપાસનાની વાતો કરે છે. વાતો કરતા સાંભળી સાંભળતા મનમાં એમ થયું કે આ સંત આશરો કરવા યોગ્ય છે. અને એકનો એક દિવસ સ્વામીની સેવામાં રોકાયા છે. ધર્મ અને ભક્તિ બંને
રાત્રિનો સમય છે, મનમાં વિચારે કે ક્યારે દુઃખ આગળ વ્યક્ત કરવું, બધા સાંભળે અને કહીએ તો કોક મસ્કરી કરે. કેટલીક વાતો એવી હોય કે એકાંત સ્થળની રાહ જોવાતી હોય. ધર્મ ભક્તિ એકાંત સ્થળની રાહ જુએ, પણ શિષ્યો ઘણા બધા એટલે વારાફરતી વારા આવતા રહે અને ભગવાનને યોગ આપવો હતો ને તો બધા શિષ્યો સ્વામીની સેવા કરીને ચાલ્યા ગયા છે. ધર્મ અને ભક્તિ બે જ જણા છે. સેવા કરતા કરતા ઝોલું આવી ગયું, ઝોકું આવી ગયું, અને જોકું આવી ગયું ને ધર્મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા છે. અને સ્વામી આગળ વાત કરી છે અને સ્વામીને પણ કહ્યું છે કે સ્વામી બસ આજથી અમે તમારે શરણે છીએ. એમ કહેવાય કે એ વખતે રામાનંદ સ્વામીએ ધર્મ અને ભક્તિને દીક્ષા આપી છે અને કહ્યું છે આજથી તમે ઉદ્ધવ સંપ્રદાયને આશ્રિત છો. ધર્મદેવને પણ ખ્યાલ નથી કે ઉદ્ધવ સંપ્રદાય શું બાબત પૂછી છે અને આજે રામાનંદ સ્વામીએ પોતાના હૃદયનો અભિપ્રાય કયો છે કે શ્રીરંગ ક્ષેત્રની અંદર મને ભગવાનના દર્શન થયા ને ભગવાન શ્રી કૃષ્ણએ જ મને સંપ્રદાય સ્થાપવાની આજ્ઞા કરી છે, આ બે મંત્ર આપ્યા છે ને આજે તમને આ પહેલી વખત વાત કરું છું. ધર્મ અને ભક્તિના અંતરની અંદર પણ આનંદ થયો, ધર્મ અને ભક્તિ પણ શરણાગતિ સ્વીકારી છે. ઘણા બધા ધર્મનો ઉપદેશ કર્યો છે કે ક્યારે પણ હિંસા કરવી નહીં, એટલું જ નહીં કાયિક વાચિક અને માનસિક કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં. સુણો ધર્મ દેવ વાત તમારી, પુણ્ય સારું એ ન કરવી ચોરી. ચોરીનું કર્મ તો ન કરવું, પણ ધર્મ અર્થે પણ ચોરી ન કરવી. મહારાજ આ બધી આજ્ઞાઓ શિક્ષાપત્રીની અંદર વ્યવસ્થિત રીતે લખી છે. સંગ કરવાની વાત કરતા વળી તપસ્વી ક્રોધી ભક્તકામી હોય એવા જે નર હરામી, તજે સ્વધર્મ બીજો ધર્મ પાડે, કાવે ત્યાગીને લોભન ટાળે. આ છ જણાનો સંગ પણ ન કરવો. કયા કયા? તો કે તપસ્વી હોય અને ક્રોધી હોય, ભક્ત હોય અને કામી હોય, વળી પોતાના સ્વધર્મનો ત્યાગ કરી અને પરધર્મનું આચરણ કરતો હોય, ત્યાગી હોય અને લોભી હોય, સ્વયં પોતે ધર્મમાં વર્તે નહીં અને બીજાને વર્તાવતો ન હોય, અને જ્ઞાની ખંડે પ્રભુનો આકાર. મોટી મોટી વાતો કરી અને ભગવાનને નિરાકાર કહેતો હોય. આ છ જણાનો રામાનંદ સ્વામી ધર્મદેવને કહે છે કે ધર્મદેવ ક્યારે સંગ ન કરજો. આવાનો સંગ કરવાથી ક્યારેક ને ક્યારેક મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે અને ભલામણ કરી છે કે જો આ જગતની અંદર સંસાર છે, ક્યારેક ને ક્યારેક મુશ્કેલીઓ આવશે, એ વખતે કરવો રાસ પંચાધ્યાયી પાઠ રે, કૃષ્ણ કૃષ્ણ કહેવું જામ આઠ રે. સુખ દુઃખ પડે ને ત્યારે રાસ પંચાધ્યાયને પાઠ કરજો અને કૃષ્ણ 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 મંત્રનો જાપ કરજો. અને આવું કરશો ને તો તમારા દુઃખ દૂર થઈ જશે. વધારાનો ઉપદેશ આપતા કહે છે, પડે તમારે જો કઈ દુઃખ રે તો થાશે મહામંત્ર થઈ સુખ રે, કરશો જાપ તો શ્રી કૃષ્ણ દેવ રે,
દેશે ઇષ્ટ સિદ્ધિ તત્ખેવરે. બે મંત્ર આપ્યા છે બ્રહ્મમ કૃષ્ણ દાસોસ્મી શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. આ બે મંત્રો આપ્યા છે અને કહ્યું છે કે ક્યારેક પણ તમને મુશ્કેલી પડે ને તો આ મંત્રનો જાપ કરજો. ભગવાન દયાળુ છે, તમારા દુઃખ અવશ્ય કાપશે. રામાનંદ સ્વામીનો ઉપદેશ સ્વીકાર્યો છે અને ધર્મ ભક્તિ પોતાના ઘર તરફ આવ્યા છે. કરે કૃષ્ણ ભક્તિ રૂડી પેર રે. ઘરે આવ્યા, દુઃખ પડ્યું, સાધુની શરણાગતિ સ્વીકારી. સાધુની શરણાગતિ સ્વીકારી તો સાધુએ એને દુઃખ દૂર કરવાનો ઉપાય શોધી બતાડ્યો. વાલા ભક્તો, આ જગતની અંદર ક્યારેક ને ક્યારેક મુશ્કેલી પડે ને ત્યારે બીજી જગ્યાએ જવા કરતાં કોઈ સાધુનો શરણું સ્વીકારશો ને તો સાધુ એવા છે કે ભગવાનને યાદ કરી અને તમને એનો માર્ગ બતાડશે ને તો એ માર્ગ તમારા માટે સીધો થઈ જશે, સીધો. કારણ કે સંતોએ તો લખ્યું છે, આ જગતની અંદર જીવને સુખી કરનારા સાચા સંત જ હોય છે. કદાચ સંસારી માણસની આગળ તમે જાઓ ને તો આજે તમે જુઓ છો ને બધી જગ્યાએ જે કંઈ થોડી નાની સલાહ લ્યો ને તો એની ફીસ લાગી જાય. જ્યારે સાચા સાધુ જે અખંડ ભગવાનને ધારતા હોય એની આગળ જાઓ, તમને માર્ગ મળે છતાં કોઈ જાતની આશા ન હોય. અને એટલે જ સંતોએ ગાયું છે હો, સાચા સંત પરમ સુખદાઈ, સાચા સંત પરમ સુખદાઈ. રામાનંદ સ્વામીનો સમાગમ થયો. સ્વામી આગળ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, પણ વાલા ભક્તો એક આ કન્ડિશન તો ખરી છે, દુઃખ પડે સ્વાભાવિક છે, પણ
દુઃખ પડવાના કંઈક ને કંઈક કારણો હોય. જેમ રોગ લાગુ પડે ને રોગ, તો રોગ લાગુ પડતા પહેલા એના કારણો હોય. તમે ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર તમને એનું કારણ પૂછે, અને જો તમે એ કારણ કહો નહીં ને તો એની દવા ચોક્કસ મળે નહીં. પણ જો તમે કારણ કહી દેવો, તમને કઈ કઈ રીતે દુઃખ થયું છે એ કહી દેવો, એટલે ડોક્ટરને સીધો રસ્તો મળી જાય, તમારી દવા તરત થઈ જાય. એમ સંસારની અંદર છઈએ કંઈક ને કંઈક નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય એ વખતે સાધુ સંતની પાસે જાઓ ને, એટલે કારણ બતાવી દેવું જોઈએ કે આવું કારણ હતું. અને એ કારણ જો જાણી જાય ને તો એનો રસ્તો શાસ્ત્રો કહે છે તઈ જ થઈ જાય. ઇતિહાસો જોશો, ઇતિહાસો વાલા ભક્તો ખ્યાલ આવશે કે સંપ્રદાયના ઇતિહાસો કેવા છે, કે નિષ્કુળાનંદ સ્વામીએ સ્વયં પોતે પરચા પ્રકરણની અંદર આની નોંધ કરી છે. અને નોંધ કરીને ત્યારે લખ્યું કે એકને એક વખત એવું બનેલું કે વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા ગયા અને એક શહેરની અંદર પહોંચ્યા, અને શહેરની અંદર એમ કહેવાય કે રાજાના પ્રધાનને કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. કરોડ રૂપિયાનો. જુઓ, તમારી આગળ એટલા માટે કહું છું કે આવી વિપત્તિઓ આપણા જીવનની અંદર આવતી હોય. એવી જ વિપત્તિના દાખલાઓ સાધુને શરણે જવાથી દૂર થયા છે. એટલા માટે કહે છે કે આ જગતની અંદર સંત, સાચા સંત છે એ પરમ સુખદાયી છે, એને શરણે જાઓ, ગમે એવા દુઃખ હોય દૂર કરી આપે. માત્ર ને માત્ર આધ્યાત્મિક નહીં, અરે અધિ ભૌતિક દુઃખ દૂર કરી દે, અધિ દૈવિક દુઃખ દૂર કરી દે. અને એમ કહેવાય કે કરોડનો દંડ કર્યો, હવે કરોડ એ વખતે કેમ ભરવા, ગમે તે રીતે અવડી ચૂડી આંટી લઈ અને એવો ફસાવ્યો, એવો ફસાવ્યો કે પ્રધાન હિન્દુ હતો, રાજા મુસ્લિમ હતો, અને મુસ્લિમ લોકોએ એમને ફસાવી ફસાવીને એવો ટાઈટ કરી દીધો અને આને ભીડામાં લઈ લીધો. અને ઇતિહાસ એમ કહે કે બન્યું એવું કે દંડ પૂરો કરવા માટે ઉછીના ઉધારા લીધા, અરે પોતાની ઘર સામગ્રી વેચી, બધું વેચ્યું, તો એ કરોડનો દંડ એટલે પાતાળ ફૂટે પછી કેમ ભરાય, પૂરા ન થયા. બંદીખાનામાં કેદ કરવામાં આવ્યો, જામીન ઉપર છૂટો કરવામાં આવ્યો. જેમ હમણાં દેખાય એમને જામીન ઉપર છૂટો કરવામાં આવ્યો, પણ જામીનની સાથે કન્ડિશન થઈ કે કાં કરોડ રૂપિયા દંડ ભરે, કાં મુસલમાન બને, અને કાં એને મારી નાખવામાં આવશે. મહિનો પૂરો થવાને ત્રણ જ દિવસો બાકી હતા, ત્રણ જ દિવસો. અને અણઈચ્છાએ ઉતર્યા ઝાડી, આવ્યા આગળ દેશ અનાડી. ફરતા ફરતા વ્યાપકાનંદ સ્વામી આવ્યા અને સામે સંધ્યાનો સમય, અને બરાબર જ્યાં જુએ ત્યાં સામે એક શિવાલય દેખાતું હતું. અને વ્યાપકાનંદ સ્વામીના મનમાં એમ કે શિવાલય છે, ત્યાં જઈને વિશ્રાંતિ લઈશ. પણ શિવાલય ઉપર શું ઘટના બની છે? શિવાલય ઉપર જેને દંડ થયો છે એ વણિક, વણિક શું કરે છે? પછી વણિક મરવા વિચાર, આવ્યો શિવાલયે પૂરબાર, દિયે પ્રદક્ષિણાને પોકારે, આવા કષ્ટ થકી કોણ ઉઘારે. કેવો અંતરમાં નાદ હશે કે આ દુઃખથી કોણ ઉઘારશે. હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય માન ખોહરામ થાશે, એમ શોકમાં કરે પોકાર, દીઠા સાધુ દોય તે હઠાર. ભગવાનને શરણે જાઓ ને તોય ભગવાન તમારા દુઃખ કાપવા માટે કોઈક ને કોઈક સાધુ કે ભક્તને આગળ મૂકી દેવાના છે. આ વણિક શિવાલયની અંદર છે, પ્રદક્ષિણા કરે છે ભગવાનને સાચા દિલથી કે મહારાજ આ હિન્દુ ધર્મ જ આશે, મારે શું કરવું હવે.
અને ત્યાં સામેથી બે દિવ્ય સંત દેખાયા અને જાણે મહાસમુદ્રની અંદર ભૂલું પડેલું નાવ એને કિનારો ન મળતો હોય અને સામે દીવા દાંડી દેખાય અને મળી જાણી જાય કે બસ સામે કિનારો છે. અને એ દીવા દાંડી ઉપર ડ્રૂપ બે સંતો દેખાયા અને વણિકે દોટ મૂકી કે બસ તમને મારા માટે જ મારા ભગવાનને મૂક્યા હોય એમ લાગે છે. દોટ મૂકી અને સામેથી સાધુ આવે, સામેથી આ બે જ વણિક દોડ્યો, દોડીને વ્યાપકાનંદ સ્વામીના ચરણ પકડી લીધા, આંખમાં આંસુ, ચરણ પલાળી દીધા. મહારાજ મને બચાવો, મને બચાવો, તમને ભગવાનને મૂક્યા છે, મને બચાવો. વ્યાપકાનંદ સ્વામી કે પણ ભલા માણસ બોલતો ખરો શું છે? બધી જ ઘટના કહી છે કે મહારાજ મને આવો દંડ આપવામાં આવ્યો છે. અને વ્યાપકાનંદ સ્વામીએ સચોટ કર્યું, હો ભલા માણસ સાચું બોલી દેજે, તે ગુનો કર્યો છે કે નહીં? વણિકે કહ્યું, મહારાજ મરવા ટાણે કોણ ખોટું બોલવાનું હતો? મરવાનું છે તો ખોટું બોલીને શા માટે મરું? મહારાજ મેં ગુનો કર્યો નથી, મને વગર ગુને ફસાવવામાં આવ્યો છે. અને વ્યાપકાનંદ સ્વામી તો દયાળુ સંત, એ દયાળુ સંત આંખ બંધ કરી ભગવાનને સંભાળી અને એટલું જ કીધું. પછી વ્યાપકાનંદ કહે, સ્વામિનારાયણ નામ લહે, ધાર નિયમ કર સત્સંગ, થાઈસ સુખિયો સર્વે. આટલું જ વાક્ય હો, તે ગુનો નથી કર્યો અને આ જગતની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા હોય. અને જો તને દુઃખ પડે ને તો ભગવાન એ પતિત પાવન અધમ ઉદાહરણ ન કહેવાય, માટે લે પાણી, પાણી આપું, વર્તમાન ધારણ કર, કંઠી પહેર અને ચાલુ કરી દે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાન દયાળુ છે, દુઃખ તારા દૂર કરશે. પણ વિચાર ના આવ્યો કે આ કરોડનો દંડ છે એ કેમ ભરશે? અને ખબર નથી કે એકડા ઉપર કેટલા મીંડા લાગે પછી કરોડ કહેવાય. છતાંય કહી દીધું, કર સત્સંગ થાઈસ સુખિયો સર્વે અંગ. કોઈ ચિંતા ન કર, સત્સંગ કર, ભજન કર, સ્વામિનારાયણ નામ લે અને જા ઘરે શાંતિથી સુઈ જા, રોતો નહીં. પણ એક કન્ડિશન, ભગવાનનું ભજન ચાલુ કરી દેજે, રાત દિવસ જોતો નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ કરી દેજે. દિવસ ત્રણ જ બાકી છે અને વર્તમાન ધરાવ્યા છે, નિયમ આપ્યા છે. અને આ બાજુ એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, પણ વણિકે પણ સાધુ ઉપર વિશ્વાસ રાખ્યો. વિશ્વાસ મોટી વસ્તુ છે હો. આપણે જઈએ, આપણે એની શરણાગતિ સ્વીકારીએ, પણ એ કહે કે કરવા ટાણે વિશ્વાસ આવો બહુ અઘરો છે. પણ આને વિશ્વાસ લીધો કે સાધુએ કીધું છે ને, જે થવાનું હોય એ થાય, ખરાબ તો નથી કીધું ને, મંત્ર જાપ કરવાનું કીધું છે ને, કદાચ એ મને પૈસા ભરવા નહીં આવે અને મરવાનો વારો આવશે ને તો એ નામ લેતા લેતા મરણ પામીશ, મારા માટે તો સારું જ છે. અને આખા કુટુંબે ચાલુ કરી દીધું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ બાજુ શું બને છે? અને એમ કહેવાય, હવે વાલ હવે કરવું એહનું કાજ, થયા સાબદા પોતે મહારાજ. કારણ આવ્યો વણિક સંતને શરણે, ત્યારે વિચાર્યું અશરણ શરણે. ભગવાને વિચાર્યું કે આ સાધુને શરણે ગયો છે અને મારા સાધુને શરણે ગયો છે, મારા સાધુને શરણે ગયો છે ને જો એનું દુઃખ ન કપાય તો મારા સાધુની લાજ જાય. ભગવાન વિચારે, મારી લાજ જાય, મને ભૂલ છે, પણ મારા સાધુની લાજ ન જાવી જોઈએ. મારું વચન ખોટું થાય તો ભલે થાય, પણ મારા સાધુનું વચન ક્યારે ખોટું ન થાય. ને બરાબર ત્રીજો દિવસ ચાલુ છે, સંધ્યાનો સમય થયો છે અને ભગવાને વાલે લીધો વણિકનો વેશ, સુંદર મોડેલું બાંધ્યું શીશ.
આજે જરકસી જામા ચેન્જ કર્યા ભગવાને અને વેપારીનો વેશ લીધો. વેપારી કેવા હોય ખબર હોય તમને? મોટો જબ્બો હોય, માથે પાઘડી બાંધી હોય, મોઢામાં પાન ચાવતા હોય. ભગવાને પણ એમ જ કર્યું હો. વેપારી થાવ તો પૂરેપૂરો થાવ. ચોખ્ખું લખ્યું છે, પહેરી અંગરખી લાંબી બાય, ચાડવી સાડ લડસડે પાય, બાંધ્યો કમરે કસુંબી કાળો, સોનેરી છેડે શોભે છે ગણો. કેડ ઉપર એક ખેસ બાંધો, તેમાં ખોસી છે સુંદર દોત, કાંધે દુસાલ ઝીણે રે પોત, અને કાન ઉપર બોલપેન ખોસી છે, કલમ ખોસી છે, લખવા પડે ને, સહી સિક્કા કરવા પડે. હસે મુખે પડે છે, હસે મુખે પડે ખાડા ગાલ, મોટા ધનાઢ્ય ચડકે ભાલ, કાંઈ મુખ બોલે મુખે તોતડિયું, લીધા રૂપિયા ભરી કોથડિયું. તોતડી ભાષા છે, પૈસાદાર છે, અને એમ કહેવાય કે કરોડ રૂપિયા કોથળીઓ ભરીને ગાડા ભર્યા હો, ગાડા ગાડા ભરી સેવકોને સાથે લીધા અને ગાડા ચલાવ્યા આગળ. અને એમ કહેવાય કે અડધી રાતે, હજી સવારનો સમય થવાને વાર છે, અડધી રાત થઈ અને શેઠની દુકાનનો, શેઠના બગામાં ઘરનો દરવાજો ખટખટાયો કે જે જામીન પડ્યા હતા એ શેઠ. મનમાં વિચાર કર્યો, અડધી રાતે કોણ? દરવાજો ખોલ્યો અને પૂછ્યું, તમે કોણ? તો કે તમે જેનું જામીન પડ્યા છો ને એના કરજદાર છીએ, એને દંડ કરવામાં આવ્યો છે, એ દંડ ચૂકવામાં આવ્યા, ચૂકવા માટે આવ્યા છીએ. માગો નાણું તે તમારું લિયો, ખતનાથ કહે પાછું દિયો. આ પૈસા લ્યો પાછા. અરે પણ સવારના નહીં, મારો તો નિયમ છે, કારણ ખત દઈશ હું દાસને જ્યારે, અન્નજળ લઈશ હું ત્યારે. મારો નિયમ છે, કારણ દામ વિના જે પીડાય દાસ, એવો લોભ નહીં અમ પાસ. પૈસા વિના અમારો ભગત પીડાય ને એવો લોભ અમારે ઘરે નથી. અને એમ કહેવાય કે ભગવાન સ્વામિનારાયણ એમના પૈસા પૂરા કરી ગયા અને એમને છૂટો કરાવી ગયા. એટલા જ માટે આ જગતની અંદર સાચા સંત પરમ સુખદાય, સાચા સંત પરમ સુખદાય, સાચા સંત પરમ સુખ. સંત પરમ શુદ્ધાય, સાચા સંત પરમ
શરણે આવેલા જીવને આશ્વાસન આપે, એમના દુઃખ દૂર કરે. આજે રામાનંદ સ્વામીને શરણે ધર્મ ને ભક્તિ આવ્યા, આશરો સ્વીકાર્યો, ઉપદેશ માન્યો, એના જીવનમાંથી દુઃખ દૂર થઈ ગયા. એક એક પ્રસંગો લઈને વાલા ભક્તો, તો કથાનો પ્રસંગ પણ આપણે પહોંચ્યા. અરે, અર્ધેશ્વરની કથા તમે જાણો છો, સુરતના જ અર્ધેશ્વર. અને એમ કહેવાય કે એને કોટવાર પદ હતું, સુરતના રાજાએ કોટવાર પદ પાછું લઈ લીધું, કંઈ પણ ગુનામાં લઈને આવી જ પરિસ્થિતિ એની થઈ. અને એમ કહેવાય કે ફરતા ફરતા સંતો ગયા અને તાપીમાં સ્નાન કરતા સંતોને જોયા અને મનમાં એમ થયું કે આવા સાધુ નથી જોયા, સાધુ નથી જોયા. અને શરણે આવીને એટલું કીધું કે મહારાજ, હું વગર ગુને ગુનામાં લેવાયો છું અને મારું કોટવાર પદ જૂટવાઈ ગયું છે, એ પાછું કેમ મળશે? સંતો એટલું જ કહ્યું કે ભલા માણસ, અમે કોટવાર પદ તો પાછું ન અપાવી શકીએ, પણ અમે ભગવાનને ઓળખાવી શકીએ. અને ભગવાન એવા દયાળુ છે કે જીવને ક્યારે અન્યાય કરતા નથી, સુખ આપે. અને ઇતિહાસ એમ કહે કે સંતોએ કહ્યું કે ભજન કરજે. ભજન કરવા લાગ્યો, રાત્રિમાં સ્વપ્ન થયું. ભગવાન મનમાં વિચારે, મારા સાધુએ કહ્યું છે મારે કરવું પડશે. અને સ્વપ્નમાં ભગવાને દર્શન દીધા, એટલું જ કહ્યું કે તને સવારે રાજા બોલાવે એટલે જાજે, તને પાછું કોટવાર પદ મળશે. પણ ઇતિહાસ એમ કહે કે સ્વપ્નની વાત સાચી માનવી કેમ, પણ એ વખતે ભગવાને કંકુનો ચાંદલો કરેલો અને જાગતાની સાથે એને મિરરમાં જોયું અરીસામાં કે ચાંદલો છે કે નહીં, અને જોયું ત્યાં ચાંદલો હતો અને ખ્યાલ આવી ગયો કે બસ, મને આ સાધુ મળ્યા ને, મારું કામ કરી ગયા, સાધુ મળ્યા તો મારા દુઃખ દૂર કરી ગયા, ધર્મ અને ભક્તિ પણ એના જીવનની અંદર બધા જ દુઃખ દૂર થયા છે. અને બન્યું એવું કે આ તો ધર્મદેવ છે સાક્ષાત રે, તે વિના ન હોય આવી વાત રે. ધર્મદેવના જીવનમાં સુખ આવ્યું, ધર્મ પાલન કરવા લાગ્યા, એટલે લોકો પણ માનવા લાગ્યા કે આ તો ધર્મનો અવતાર છે. અને ધર્મનો અવતાર માની માનીને પછી અન્ન વસ્ત્ર અલંકાર રે, પૂજ્યા ધર્મને શિષ્ય તેવાર રે. નિષ્કુળાનંદ સ્વામી કહે લોકો એનો શરણો સ્વીકારવા લાગ્યા, ધર્મને ભેટ કરવા લાગ્યા. અને હવે પાછું ધર્મનું ઘર રિદ્ધિ સિદ્ધિથી ઉભરાવા લાગ્યું. હો ઉભરાવા એક વખત દુઃખ પડ્યું, રામાનંદ સ્વામીને શરણે ગયા અને સ્વામીએ જ્યાં મંત્રોપદેશ કર્યો અને એના કહેવા પ્રમાણે કરવા લાગ્યા ને, તો ફરી પાછી રિદ્ધિ સિદ્ધિ ઘરની અંદર ઉભરાવા લાગી. અને બન્યું એવું કે સંપત્તિ આવી, મનમાં વિચાર કર્યો કે રામ પ્રતાપભાઈનો યજ્ઞો પવિત્ર સંસ્કાર નથી કર્યો. અને એ પછી કર્યો ઉત્સવ જમાડ્યા દ્વિજ, તે દેખીને દૈત્ય કરી ખીજ. મોટા ભાઈનો એટલે કે રામ પ્રતાપભાઈનો યજ્ઞનો પવિત્ર સંસ્કાર કર્યો, અને સંસ્કાર કર્યો એમાં ખૂબ દાન આપ્યું. હો ખૂબ દાન આપ્યું, એટલું બધું દાન આપ્યું, એટલું બધું ધ્યાન આપ્યું કે આજે ધર્મને ઘરે જે આવે ને એને કોઈ ખાલી હાથે જતું ન હતું. અને બન્યું એવું કે માણસની મોટાઈ માણસ જ સહન નથી કરી શકતો, એને એટલો ખ્યાલ નથી કે જે કરે છે એ સારું કરે છે. ભગવાને સંપત્તિ આપી હોય અને એનાથી તમે સત્કર્મ કરતા હો ને, તોય એને આ જગત જોઈ શકતું નથી. અને તમે ન કરો સત્કર્મ તોય જગત જોઈ ન શકે, ન કરો તો એમ બોલે કે ભગવાને આપ્યું છે પણ વાપરી શકે, આ દમડી ચમડી તૂટે પણ દમડી ન છૂટે કે. અને કદાચ આપવા માંડો ને તો એમ કહે કે હવે ક્યાંથી આવે રૂઈ ખબર હે, માહણના લોહી ચૂહી ચૂહીને અહીંયાકને મોટો થાયરો ને હાર પહેરેરો. આ જગત એવું છે, કોઈ રીતે એને પહોંચાય એમ નથી. એટલું નહીં પણ પછી તો તમે દેવા માંડો ને તો એને બગાડ કરવા વાળા પ્રયાસ કરે કે કેમ એનું બગડે, સારું થાય એવા પ્રયાસ ન કરે, બગાડવાના પ્રયાસ કરે. અને એવું જ આ અસુરોના મનમાં આવ્યું છે. પછી અસુર નર ભેડા થઈ ગયા ઘરની સંપત્તિ લઈ, દાન આપવા માંડ્યા. પણ શાસ્ત્ર એમ કહે છે દાનની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણી જ સંપત્તિ તમે જોજો, તમારી જ ગાડી હોય અને તમારી ગાડીથી
કોઈ ખરાબ કામ કર્યું હોય અને ગાડી પકડાય તો પેલા કોણ પકડાય? જેની ગાડી હોય એને પકડવામાં આવે પેલો. અને સાચું બોલાવવા માટે ધોકાવારી એ પેલી કેની થાય? કારણ કે ઓલો તો પછી હાથમાં આવે, જેની ગાડી હોય એ જ પેલો પકડાય ને એને જ સજા ભોગવવી પડે. કારણ કે તમે તમારી ગાડી આ કાર્ય માટે આપી, શા માટે? એમ શાસ્ત્રનો નિયમ છે, ખરાબ કામ થાય પણ એની અંદર જેની ધન સંપત્તિ વપરાય એના પુણ્યનો ક્ષય થાય. જેની ધન સંપત્તિ બીજા ભલે ખરાબ કર્મમાં વાપરે ને તોય એની ધન સંપત્તિ એના પુણ્યનો ક્ષય થાય. ધર્મ ને ભક્તિ ના નથી કહી શકતા, કોઈને ના નથી કહી શકતા. ઘરમાં હવે અનાજ ન હોય તોય બસ ભૂખ લાગી છે, કંઈક જમવા આપો. અને એમ કહે કે ભક્તિ માતા હે સુખ દુઃખ વેઠે અને માગીને પણ આતિથ્ય સત્કાર કહે છે. અને પાછા આ લોકો પણ જેમ બને તેમ દુખી કરવાના જ પ્રયાસ કરે છે, દુખી કરવાના જ. આમ કરતા કરતા એવી પરિસ્થિતિ આવી છે, એવી પરિસ્થિતિ આવી છે કે હવે અન્ન ખૂટ્યું છે, ઘરની અંદર કંઈ સામગ્રી નથી કે વેચીને એનો ઉપયોગ કરવો, અને શું કરવું? એક પછી એક ઉપવાસ પડવા માંડ્યા છે. ધર્મદેવને ઉપવાસ પડે, ભક્તિ દેવીને ઉપવાસ પડે, પણ નાના રામ પ્રતાપભાઈને પણ જમવાનું મળે નહીં. અને જુઓ તો ખરા, જ્યારે પરિસ્થિતિ વળાંક લે ને ત્યારે આડોશી પાડોશીએ કોઈ એટલું એ નથી કહેતા કે વાંધો નહીં, રામ પ્રતાપ નાનો છે તો અમારે ઘરે મૂકી જાઓ, અમારા એક બે છોકરા છે, ત્રીજો ભેરો તમારો જમશે, એમાં ખૂટશે નહીં, કોઈ આવતું નથી કહેવા. જ્યારે સંપત્તિ હતી ને ત્યારે તો પડ્યા પાથર્યા રહેતા હતા, અરે ઘરે ખાવાનું બનાવતાય નહીં. અહીં જ ધર્મદેવને ભક્તિ માતાને ઘરે જ ખાઈ પીને મોજ કરતા હતા. અને ખાઈ પીને મોજ કરે એટલું નહીં, ઘરે બુઢિયા હોય ને એના ફેરું ટિફિને લેતા જાય, કહેવાય બે હારું કરીને ક્યાં બનાવું, લાવો ને અહીંયાથી જ લેતા જાય. અને ધર્મ ને ભક્તિના જીવનમાં દુઃખ પડ્યું ને ત્યારે રામ પ્રતાપને પણ કોઈ પૂછતું નથી. રામ પ્રતાપના ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યા, એ ભક્તિથી સહન થયું નથી. અને ભક્તિ દેવીના મનમાં એમ થયું છે કે બીજું બધું શીખ ઠીક, અમે તો ભૂખ સહન કરી શકીએ પણ આ બાળકનું શું? અને મનની અંદર ખૂબ દુઃખ લાગ્યું છે, ખૂબ દુઃખ લાગ્યું છે. ધર્મદેવની આગળ કહ્યું છે, કહે પ્રેમવતી સુણો સ્વામી, પામ્યા દુઃખ રહે નહીં ખામી, તમે જાણો છો સર્વે ઉપાય, મટાડો તો વાર નથી કાય. એમ કહેવાય કે ધર્મદેવની આગળ આવીને કહ્યું છે કે પતિદેવ આપ તો જ્ઞાની છો, પંડિત છો, લોકોને મુશ્કેલી પડે ત્યારે તમારી આગળ આવે છે, આજે આપણા જ જીવનની અંદર મુશ્કેલી છે, માટે કંઈક દયા કરો અને આપ જ એનો રસ્તો કાઢો, એના સિવાય કોઈ રસ્તો નીકળશે નહીં. ધર્મદેવની આગળ આવીને ખૂબ પ્રાર્થના કરી છે ત્યારે એમ કહેવાય કે ધર્મદેવને પણ હવે આજે ધીરજ ખૂટી છે. ગમે એવો ધીરજવાળો પુરુષ હોય ને એને ખાવા ન મળે, ઉપવાસ ઉપર ઉપવાસ પડે ને ત્યારે એની પણ ધીરજ ખૂટે. અરે ઇતિહાસ એમ કહે કે શિવાજી જેવો શિવાજી ઉપવાસ ઉપર ઉપવાસ પડતા હતા છતાંય ધીરજ નથી ખૂટી, પણ એના દીકરાને જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે નક્કી કરી લીધું કે ગમે એમ થાય હવે મરવું પડે તો મરવું પડે, મારે શરણાગતિ સ્વીકારવી પડશે. અને જ્યાં શરણાગતિ સ્વીકારવા જાય ત્યાં ઇતિહાસ એમ કહે કે ભગવાન એવા દયાળુ છે કે કોકને ને કોકને મૂકી દે. અને જ્યાં શરણાગતિ સ્વીકારવા જાય ને ત્યાં સામે ભામાશા મળી જાય છે. અને એટલું જ કહ્યું કે ભામાશા જેવા મારા જેવા તો શેઠ તને ઘણાય મળશે, પણ આ દુનિયાને શિવાજી નહીં મળે. માટે લે આ ધન અને તું કર તારી તૈયારી. એટલા માટે આ જગતની અંદર દુઃખ પડ્યા છે એને ખૂબ ભોગવવા પડ્યા છે, ધર્મની ધીરજ ખૂટી છે. પણ મનમાં એમ થયું કે જો હું ધીરજ ખોઈ બેસીશ ને તો આ ભક્તિને આશ્વાસન કોણ આપશે, આ ભક્તિને દિલાસો કોણ આપશે? અને એમ કહેવાય કે એ વખતે ધર્મદેવે ભક્તિ દેવીને દિલાસો આપવા માટે, આશ્વાસન આપવા માટે કેવો ઉપદેશ આપ્યો છે કે દેવી દેવી આ સંસારની અંદર છીએ ને તો સુખ દુઃખ તો આવવાના જ છે, સુખ દુઃખ આવવાના જ છે. અને આ જગતની અંદર
કોને નથી આવ્યા સુખ દુઃખ તમે જુઓ તો ખરા. અને એક પછી એક દ્રષ્ટાંતોની સાથે ધર્મદેવ ભક્તિ માતાને આશ્વાસન દિલાસો આપે છે. કેવો સુંદર આશ્વાસન દિલાસો આપે છે. હે જીવો સુખ દુઃખ મન માન બાદલકી છાયા હે, વાદળાનો છાયણો આવે અને જાય. એ છાયણો હોય એટલી વાર શાંતિ રહે, તડકો હોય એટલી વાર દુઃખ રહે. છાયણામાં છલકે નહીં અને તડકામાં તપે નહીં, એ જ સાચો સમજદાર માનવ કહેવાય. આપણે સુખ મળ્યું ત્યારે આનંદથી ભોગવતા હતા ને, એ જ રીતે દુઃખ મળ્યું તો એને પણ ભોગવવું જોઈએ. અને તમે જાણો છો, સુખના દિવસોમાં આપણે ઘણા બધા સત્કર્મ કર્યા છે, પણ છતાંય આપણા પ્રારબ્ધમાં દુઃખ લખ્યું હશે તો આગળની અંદર પણ જેને જેને દુઃખ ભોગવવા પડ્યા છે, કેવા કેવા? દેવ ઋષિ રાજાથી ન મટે રે, જેને જેવું લખાણું છે ઘટે રે. માટે સુખ દુઃખ લખ્યો જે ભાલ, મટે ઘટે નહીં એક વાર.
આગળમાં દેવતાઓ ઋષિઓ રાજાઓ બધાને ભોગવવા પડ્યા છે. અરે જુઓ તો ખરા, રાજા નડવડી દમયંતી તે પણ પામ્યા દુઃખ યતી. પહેલી જ વાત નળ રાજાની લીધી હો, કે નળ રાજા જેવો કોઈ રાજવી નતો, કે જે નળ રાજાની કોમ્પિટિશનમાં દેવતાઓ ઊભા હતા અને દમયંતીને નળ રાજા સાથે લગ્ન કરવા હતા, તો સામે દમયંતી પણ એવી સતી હતી કે દેવતાઓ કહે કે નળને નહીં, આ દમયંતી અમને વરે. અને દેવતાઓ નળના રૂપ લઈ લઈને આગળ ઊભા હતા દમયંતીને છેતરવા માટે, પણ છતાં એ દમયંતીએ પોતાના પતિ નળને ઓળખી એમની સાથે લગ્ન કર્યા. અને લગ્ન કરતા પહેલા એને કેટલી હોશ હશે કે હું નળ રાજા સાથે લગ્ન કરું છું, સંસારના સુખ ભોગવીશ, એ સંસારના સુખ ભોગવવાની બદલે બીજે જ દિવસે જંગલમાં રખડવું પડ્યું. રખડતા રખડતા પરિસ્થિતિ કેટલી આવી, અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યા નયણે નિંદરા નયાણી. પૂરું વસ્ત્ર પહેરવા નતું, અડધું દમયંતીએ પહેર્યું ને અડધું નળ રાજાએ પહેર્યું. એક વસ્ત્રના બે ટુકડા કરી અને અંગ ઢાંકવા જેટલું વસ્ત્ર બચ્યું હતું, એને સુખ ક્યાં પડ્યું હતું? પણ એને ધીરજતાનો ત્યાગ નતો કર્યો. અરે દેવી, આ તો ભગવાનનો માર્ગ છે, હરિનો માર્ગ છે, સુરાનો નહીં, કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. આ તો સુરવીરનો માર્ગ છે, એને માટે કેટલું સહન કરવું પડે. અને કહ્યું કે જુઓ, હરિશ્ચંદ્ર રાજા હતો, એ અયોધ્યાનો જ રાજા હતો. અરે રામનો વંશજ છે, અયોધ્યાનો રાજા છે, રાજવી છે, સત્યવાદી છે, છતાં સત્યને બચાવવા માટે એને એને સ્વપચને ઘેર વેચાવવું પડ્યું હતું. એટલું નહીં, મળદે મળદે ટેક્સ લઈ, કર લઈ અને એમાંથી ખીચડી પકાવીને મળદાના અગ્નિથી ખીચડી પકાવીને ખાવાનો વારો આવ્યો. વધારે શું કહું, યુવાન દીકરાને વેચવો પડ્યો, પત્નીને વેચવી પડી આ સત્યને ખાતર, છતાં હરિશ્ચંદ્રએ પોતાના સત્યનો ત્યાગ ન કર્યો. તેવી આપણે શું કરવાનું હોય, એક જ કરવાનું હોય, ભગવાનને સંભાળવાના હોય, એમાં બીજું આપણે શું કરી શકીએ? ભગવાન જેવો ભગવાન એ આપણા દુઃખને જાણે છે. અને વધારે શું કહું, પાંડવોની સાથે તો ભગવાન સતત રહેતા હતા, ગમે ત્યારે દોડે સંભાળે ને દોડીને ભગવાન દ્વારકાધીશ ત્યાં પહોંચી જાય. એ પાંડવોને પણ બાર બાર વર્ષ વન ભોગવ્યા ભર્યા નીચ ઘેર પાણી. દેવી બાર બાર વર્ષ વનમાં ભટક્યા હશે, કેવી પરિસ્થિતિ હશે, કોણ ખાવા દેતું હશે, કોણ એને આશરો દેતું હશે? એટલું જ નહીં, જ્યારે ગુપ્ત વાસ હતો ને ત્યારે જે અંજુર અર્જુનના ધનુષના ટંકારથી ત્રિલોકી કાપી ઉઠે, એ અર્જુન એક નર્તકીનું રૂપ લઈ અને વિરાટ રાજાની કુંવરીને નૃત્ય શીખાડે. નૃત્ય જુઓ તો ખરા, સમય શું કરાવે છે. આપણે આવું તો હજી નથી કરવું પડ્યું ને, આપણે આપણો ધર્મનો ત્યાગ નથી કરવો પડ્યો. ભીમ જેવો ભીમ જેની ગદાથી આખી પૃથ્વી ધ્રુજે, એ હાથમાં ચમચો અને તાવીથો લઈને રસોઈ પકાવતો. અરે સહદેવ અને નકુલ ઘોડાની સંભાળ રાખતા હોય, કેવી એના જીવનની અંદર પરિસ્થિતિ હતી. માટે દેવી દેવી ચિંતા કરાય નહીં, આ જગતની અંદર ભગવાન જેમ રાખે તેમ રાખીએ. ત્યાં સુધી સમજાવતા સમજાવતા કેવી વાત કરે છે કે દેવી આગળ તો જુઓ કોને સહન કરવું પડે છે. સીતા સરખી સતી નહીં જે નારાણ દિસ્વામી, સીતા સરખી
રાવણ સરખો રાજ્યો જેની મંદોદરી રાણી રાવણ સરખો રાજ્યો જેની મંદોદરી રાણી એની એવા સીતા જેવી સીતા કે જેમના ભગવાન રક્ષક છે, એ ભગવાન રક્ષક જે આખી દુનિયાનું રક્ષણ કરે, એ જેના રક્ષક છે, એ માતા સીતાના જીવનમાં દુઃખ નથી આવ્યા. રાવણ લઈ ગયો, 6-6 મહિના સુધી અશોક વાટિકાની અંદર રહેવું પડ્યું, અને દેવી લઈ જનાર પણ ક્યાં સુખ પામ્યો. રાવણ લઈ ગયો, સોનાની લંકા હતી, 10-10 માથા હતા, પણ પરિસ્થિતિ શું થઈ, 10-10 માથાઓ કપાઈ ગયા, ભૂમિ ઉપર ઢળી પડ્યા, એનું કોઈ ભાવે નતું પૂછતું ભાવે. માટે દેવી આ જગતની અંદર ધીરજ રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે ધીરજે ધર્મમાં રહેવું, મુખે કાયર વેણન કહેવું, ભક્તિ મૂકવી નહી શિર સાટે, કહું સત્યવાદી છો તે માટે. દેવી તમને શું સમજાવવાનું હોય, તમે જાણો છો ધીરજનો ત્યાગ ન કરાય અને મુશ્કેલી પડે ત્યારે તો એમ માનાય કે ભગવાનને કંઈક આપણે કદાચ સારોમાં ચાન્સ આપ્યો છે, અને આ ચાન્સની અંદર આપણે ભગવાનને વધારે સંભાળી લઈએ, આપણે ભગવાનને વધારે યાદ કરી લઈએ, આવો જ કંઈક ઉપાય ભગવાને આપણા માટે બતાવ્યો હોય એવું લાગે છે. ભક્તિ દેવીને આશ્વાસન આપતા ધર્મ કહે છે કે દેવી ચિંતા ન કરો, કારણ સુખ દુઃખમાં રહેવું અડગરે, પરઠવો પાછો ન મેલોવો પગરે. ભગવાનના માર્ગથી અંદર ક્યારે આપણે પાછો પગ ન ભરવો જોઈએ. સમજી લો, સંપત્તિ નથી, ચિંતા મટી, ભગવાનનું ભજન કરો, રાત્રિ દિવસ ભગવાનને સંભાળો. ખાવાનું જરૂર નહીં, અનાજ બનાવવા માટે અનાજ નથી તો રસોઈ નહીં બનાવવી પડે, રસોઈ નહીં બનાવવી પડે તો એ સમય બચશે, એની અંદર ભગવાન ભજાશે. બસ એમ ટેક રાખો મનમાં, એ કરવી ચિંતા ઘટે નહીં કાયમ, જેવું ગમશે ગોલોક ધણીને તેવું આવશે સહજે બણીને. ધર્મદેવે આશ્વાસન તો આપ્યું, પણ ઘણી વખત એવું બને, આશ્વાસન છે ને, આશ્વાસન એ આપી શકાય પણ સહન કરવું ઘણું અઘરું પડે. સહન કરવું એ નજર સામે દેખે ને ત્યારે મનની અંદર એમ થાય કે આમ કેમ કરવું, આ કેમ કરવું. રડતા રામ પ્રતાપને જોયા છે ને ધર્મની પણ ધીરજ ખૂટી છે. મનમાં એમ થયું છે કે દેવી કહે છે એ વાત સાચી છે, રસ્તો તો કરવો પડશે, કોઈક ને કોઈક રસ્તા વિના બીજો ઉપાય નથી. આશ્વાસન આપ્યું છે દેવી ચિંતા ન કરો, હું અવશ્ય આનો રસ્તો શોધીશ, અને ભગવાન દયાળુ છે, કંઈક ને કંઈક આપણે રસ્તો બતાડશે. અને હવે મનમાં નક્કી રાખી લ્યો કે આપણે દુઃખ ઝાઝા દિવસ નહીં હોય, આપણું દુઃખ ભગવાન ગોલોક ધામના અધિપતિ એ ભગવાન આપણું દુઃખ દૂર કરશે. પછી ધર્મે ધીરજ ધારી વળી મને કર્યો વિચાર, તાતે કહ્યું તું ચાલ તાતે સંભાર્યું તે વાર. અને બને એવું કે લગભગ આપણે સમય આવે ને સમય ત્યારે જ એનો ઉપાય ભૂલી જતા હોઈએ, અને સમય ઉપર જો એ ઉપાય યાદ આવી જાય ને
તો કામ થઈ જાય. ભગવાન યાદ કરવા હોય, આપણે ઓમ યાદ કરતા હોય, પણ મુશ્કેલીમાં જ ભગવાનને ભૂલી જાય. આ સહજ સ્વભાવ છે. અને રામ ધર્મદેવને યાદ આવ્યું કે લગ્ન વખતે વિદાય વેળે પિતાજીએ કીધું હતું કે આપણા કુળદેવ હનુમાનજી છે, અને જ્યારે જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે હનુમાનજીને યાદ કરજો, હનુમાનજી આપણા દુઃખ દૂર કરશે. કયું કુળદેવ આપણા સમીર સુત કહેવાય, સંકટમાં સંભાળજો કરશે એ કષ્ટમાં સાય. બસ નક્કી કરી લીધું, સવાર પડી, નાઈ ધોઈ પરવારી, અને તરત જ ભક્તિ દેવીને કહ્યું છે કે દેવી દેવી ચિંતા ન કરો, તમે રામ પ્રતાપને સંભાળો, હું જે રીતે તમે કહ્યું ને એ જ રીતે દુઃખ દૂર કરવાનો ઉપાય હમણાં જ શોધું છું, કોઈ ચિંતા ન કરજો, કોઈ ચિંતા ન કરજો, હું એનો ઉપાય શોધું છું અને આપણે અવશ્ય ઉપાય મળશે. આટલું કહી ધર્મદેવ પોતાના ઘરથી નીકળ્યા. દરવાજા બારે પગ તો મૂક્યો, પણ ક્યાં જાઉં ક્યાં જાઉં આવો વિચાર કરે છે, અને ભગવાનને યાદ અપાવ્યું. વાલા ભક્તો, બહેનોની સભામાં જરા ટાઈટ છે, એટલે બંને એટલા બહેનો આગળ ખસો અને પાછળ બહેનોને જગ્યા આપો બેસવાની. આપણે આજે ઘનશ્યામ જન્મોત્સવ તરફ ઘનશ્યામ જન્મોત્સવ તરફ જવાનું છે, માટે થોડા આગળ ખસજો, બધાને લાભ મળે અને આપણે બધાએ આ સભાના અધિકારી થઈએ, જન્મોત્સવનો આનંદ માણી શકીએ, એટલે કેવું ન પડે. બધી જ બહેનોને વોલેન્ટિયર્સ કોઈ કે નહીં, સ્વયં પોતે જગ્યા કરી અને આગળ ખસી જાય. અને ધર્મદેવને યાદ આવ્યું કે હનુમાનગઢની અંદર જાઉં. પછી અયોધ્યા જઈ આપે રે, જપ્યા હનુમાનજીના જાપ રે. હનુમાનજીના મંત્રનો જાપ કર્યો છે, સ્તુતિ કરી છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્રો શ્રીરામદૂત હનુમન હર સંકટમ મે ત્વં ભક્તમાનસ સમીપ્સિત પૂર્તિ શક્ત દીનસ્ય દુર્મદસ પત્ન ભયાર્તિ ભાજ ઇષ્ટમ મમાપિ પરિપૂરય પૂર્ણ કામ શ્રીરામ દૂત હનુમન હર સંકટમ મે શ્રીરામ દૂત હનુમન હર સંકટમ મે. સ્તુતિ કરતા કરતા એમ એવું બન્યું કે એ વખતે પણ રા ધર્મદેવને ઝોકું આવી ગયું. ભગવાન હનુમાનજીની સ્તુતિ કરતા હતા, એવા ભાવુક થઈ ગયા કે ઝોકું આવી ગયું, અને ઝોકું આવી ગયું ને એ સીધા ઝોકાની અંદર આવી સ્વપ્નમાં કયો એમ રે, મને સંભાળ્યો નહીં તમે કેમ રે. સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન દીધા અને દેતાની સાથે પહેલું જ વાક્ય કહ્યું કે ધર્મદેવ, તમને મારા ઉપર આટલો વિશ્વાસ નહીં, તમને મુશ્કેલી પડી અને તમે જો મને સંભાળ્યો હોત ને તો આટલું તમને દુઃખ ભોગવવું ન પડત. મને સંભાળ્યો નહીં એટલે આટલા દિવસ દુઃખ ભોગવવું પડ્યું છે, પણ હવે હવે કોઈ ચિંતા ન કરો, હવે દુઃખ તમારું દંપતી રે નહીં રહેવા દઉં એક રતી રે. બસ આજથી સમજી લો, તમારા દુઃખના દાડા ગયા, પણ દુઃખના દાડા ગયા ને એટલે ઓચિંતું પાનું ન ફરે હો, ધીરે ધીરે સુખના દાડાઓ આવે. અને એમ કહેવાય કે ધર્મદેવને કહ્યું છે કે એમ કરો, આ દુઃખની નિવૃત્તિને માટે તમને એક સ્થળ બતાડું, ત્યાં જાઓ. જો સાધુ સંતોની આગળ જાઓ ને એમ કહો કે મારા માથે આટલો કરજો ચડી ગયો છે, એટલે સાધુ ચેક લખી ન દે કે આ ચેક દઈ દેજો ને કરજો પૂરો કરી દેજો. દેવાનો એનો હક નથી, એ સીધો માર્ગ બતાડે કે આમ નહીં ને હવે આમ કર, એટલે તારું બધું જ ભગવાન પૂરું કરી દેશે. એટલે સાધુએ રસ્તો બતાડ્યો હોય એ માર્ગે તમે જાઓ ને, તમારો ગમે એમ કરીને ધીરે ધીરે દુઃખના દિવસો દૂર થાય. અને ધર્મ અને ભક્તિને કહ્યું છે કે તો તમે એમ કરો, અહીંથી વૃંદાવનની અંદર જાઓ અને વૃંદાવનની અંદર રહી અને વૃંદાવન વિહારી ભગવાનની આરાધના કરજો, તમારા દુઃખ દૂર થશે. અને તરત જ ધર્મ અને ભક્તિએ નિર્ણય કર્યો છે અને વૃંદાવન જવા માટે તૈયાર થયા છે. મોટા ભાઈ રામ પ્રતાપને
મોસાળ મૂક્યા છે મામાને ઘરે, અને બે જ જણા વૃંદાવનનો માર્ગ લીધો છે અને રસ્તાની અંદર ચાલ્યા જાય. એ ગુપ્ત માર્ગથી જાય છે. મનમાં વિચાર કરે કે વળી કોઈક અસુર મળી જશે, દુઃખ આપશે, આવો મનની અંદર વિચાર કરી અને વૃંદાવનનો માર્ગ લીધો. વૃંદાવનની અંદર ફૂલડોલનો ઉત્સવ છે અને ત્યાં બધાએ દર્શન કર્યા છે. ફૂલડોલના ઉત્સવ પૂર્ણ કરી, દર્શન કરી પછી ગોવર્ધન જે ગીરી રે તેને પ્રેમે પ્રદક્ષિણા કરી રે. અરે દઈ પ્રદક્ષિણા બેઠા તોય રે, ત્યાં મળ્યા મુનિ જન સોય રે. ગોવર્ધનની પ્રદક્ષિણા કરી છે અને બધા જ ઋષિ મુનિઓ પણ એ વખતે ત્યાં આવેલા, અને બધા ઋષિઓ સમદુખિયા હતા, એક જગ્યાએ બેઠા અને બધાએ પોતપોતાની વાત કહે છે. ઋષિ કહે આ ધર્મ ભક્તિ રે, ધર્મ કહે આ મુનિ સુમતિ રે. એકબીજાની પૂર્વની ઓળખાણ થઈ જે બદ્રિકાશ્રમની અંદર થઈ હતી એ જ, અને બધાએ પોતપોતાના દુઃખને વ્યક્ત કર્યું છે. અને ધર્મ ભક્તિ કહે ન જાય કયું રે, જે જે અમારી ઉપર થયું રે. ધર્મ ભક્તિ કે અમને દુઃખ જે પડ્યું ને એનું તો વર્ણન અમે કરી શકીએ એમ નથી. આ તો હનુમાનજી મળ્યા છે અને મૂક્યા છે ને અહીં આવ્યા છીએ, બાકી દુઃખ શું પડ્યું છે એ જો કહેવા માનશો ને તો પાર આવે એમ નથી. ઋષિઓ કે અહીંયા ક્યાં ઓછું પડ્યું છે, અમે પણ એ જ દુઃખની નિવૃત્તિને માટે અહીં આવ્યા છીએ. પણ એક વાત યાદ આવે છે, કહે દુર્વાસા દઈને સાપ રે, બોલ્યા દયા કરી આપ રે. એ કષ્ટ પડશે તમને અતોલ રે, મિથ્યા નહીં થાય મારો બોલ રે. પણ કૃષ્ણ ધરી અવતાર રે, હરશે દુઃખ તમારું તે વાર રે. એ વાત નો વાયદો થયો રે, હવે કરીએ ઉપાય સિયો રે. દુર્વાસાએ કીધું હતું કે દુઃખ પડશે, એ તો પડ્યું અને એને આપણે ભોગવ્યું, પણ એને બીજું વાક્ય કીધું હતું કે તમને દુઃખ પડશે ત્યારે આ નર નારાયણ સ્વયં પોતે અવતાર ધરી અને તમારું દુઃખ દૂર કરશે. આ બીજું વચન સત્ય થશે કે કેમ, અને એ સત્ય થવાનો સમય હવે આવી ચૂક્યો છે. અને મનની અંદર એમ કહ્યું છે કે આ સત્ય કરવા માટે આપણે મહેનત કરવી પડશે. મહેનત, અને મહેનત કરે ને એને જ માલ મળે હો. મહેનત કર્યા વિના માલ મળતો નથી, મહેનત તો કરવી પડે. અને એ મહેનત કરે એને પછી સુખ મળે એ એવું મળે, પણ એમાંય કોઈ સંત કે ભગવાનની આજ્ઞાથી મહેનત થઈ હોય ને તો એમાં પાર ન હોય એટલું સુખ મળે છે. અને ધર્મ ભક્તિને ઋષિઓએ નક્કી કર્યું કે આને માટે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે, યજ્ઞ કરવો પડશે. અને યજ્ઞ એ જપાત્મક યજ્ઞની શરૂઆત કરી છે, જપાત્મક યજ્ઞની શરૂઆત. અને બધાએ જપમય યજ્ઞ શરૂ કરે છે. કોઈ વિષ્ણુ ગાયત્રીનો જાપ રે, કોઈ નારાયણ વર્મ આપ રે, કોઈ જપે શ્રી કૃષ્ણનું નામ રે, એમ જાપ કરે આઠું જામ. રાસ પંચાધ્યાય વળી જે હરે, ભક્તિ પાઠ કરે નિત્ય તે હરે. ઋષિઓ કોઈ નારાયણ મંત્રનો જાપ કરે છે, કોઈ વિષ્ણુ, કોઈ કૃષ્ણ, કોઈ રામ, ભક્તિ માતા સ્વયં રાસ પંચાધ્યાયનો પાઠ કરે છે. આ બધાએ આખો દિવસ મંત્ર જાપ ચાલુ હોય, રાત્રિની અંદર જ્યારે જાગે ત્યારે કન્ટિન્યુઅસ આ જ મંત્ર જાપ ચાલુ હોય, અને સાંજ પડે સત્સંગ કરે, એકબીજાને આશ્વાસન દે કે આજ પહેલા પણ જેને જેને દુઃખ પડ્યા એને આ ભોગવવું પડ્યું છે. અને બરાબર એમ કરતા કરતા વૈશાખ સુધી એકાદશી કર્યું જાગરણ સૌએ હુલસી. વૈશાખ મહિનાની એકાદશી જે હવે આવે છે એ એકાદશીનો દિવસ છે, જાગરણ કર્યું છે, ભગવાનના કીર્તનો ગાયા છે અને બધાય ભેડા મળ્યા છે અને સાથે મળી અને એકબીજાને કહે છે કે ભગવાન
ભગવાન આપણી કેટલી પરીક્ષા લેશે કઈ ખબર પડતી નથી. આટલું બધું દુઃખ પડ્યું છતાં આજે ભગવાન આપણા સામું જોવા તૈયાર નથી કે શું વાત છે. અને ઇતિહાસ એમ કહે કે રાત્રિનો સમય અને બધાએ સાથે મળી ભગવાનની સ્તુતિ ઉપાડી છે. મનમાં નિર્ણય કર્યો છે કે આપણે બધાએ મંત્રનો જાપ તો કરીએ છીએ, પણ અલગ અલગ મંત્રનો જાપ કરીએ છીએ. હવે બધાએ ભેડા મળીને સ્તુતિ કરીએ. અને બધાએ ભેડા મળી એક અવાજે ભગવાનને યાદ કર્યા છે અને ગાવા લાગ્યા છે. વૃંદાવનની અંદર આજે જપ યજ્ઞ ચાલે અને ધર્મદેવ ભક્તિ માતાને બધા ઋષિઓ સ્તુતિ ઉપાડી છે, સ્તુતિ ઉપાડી છે. દર્શન દ્યો ઘન શ્યામનાથ મોહી અખિયાં પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામ, દર્શન દ્યો ઘન શ્યામ, મન મન ઘટ ઘટ વાસી રે. દર્શન દ્યો ઘન શ્યામ, દર્શન દ્યો ઘન દયા કા જબ તું ખોલે પંચમ સુર મેં મુંગા બોલે. દ્વાર દયા કા જબ તું ખોલે પંચમ સુર મેં મુંગા બોલે. અંધા દેખે લંગડા ચલ કરે, પહોંચે કાશી રે. દર્શન દ્યો ઘન શ્યામનાથ મોહી અખિયાં પ્યાસી રે. દર્શન દ્યો ઘન શ્યામ, દર્શન દ્યો ઘન શ્યામ. એક મન થયું છે, તાર લાગ્યો છે ભગવાનની મૂર્તિને સાથે, આંખ બંધ છે, કોઈ કોઈને જોતું નથી. એક જ લક્ષ્ય છે, એક જ નિશાન છે ભગવાનની મૂર્તિ. અને બધાનો એક ભાવ છે કે બસ પ્રભુ હવે અમારી ધીરજ ખૂટી છે. આટલા દિવસ સુધી અમે અમારા મનને મનાવ્યું છે, આટલા દિવસ સુધી અમે દુઃખ સહન કર્યું છે, પણ સહન કરવાની કોઈ સીમા હોય પ્રભુ, સીમા હોય. હવે આ અમારા મનને અમે મનાવી શકીએ એમ નથી, મનાવી શકીએ એમ નથી. કારણ ભૂખ્યો માણસ અન્ન ખાઈ અને મનને તૃપ્ત કરે, તનને તૃપ્ત કરે. તરસ લાગી હોય ત્યારે પાણી પી કર પ્યાસ બુઝાઓ, નૈનન કો કૈસે સમજાઓ. પાણી પી કર પ્યાસ બુઝાઓ, પાણી પી કર પ્યાસ બુઝાઓ, પાણી પી કર પ્યાસ બુઝાઓ.
ભાવ સમાધિ થઈ અને ભાવ સમાધિની સાથે જ અંતરની અંદર ઉજાસ થયો અને બહાર તેજનો સમુદાય દેખાયો અને તેજના સમુદાયની અંદર મોરલીને વગાડતા અષ્ટપટરાણીઓની સાથે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ વૃંદાવન વિહારીએ દર્શન આપ્યા અને જય જયકાર થઈ ગયો. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી. વૃંદાવન વિહારી ભગવાને દર્શન આપ્યા, દર્શન કરતાની સાથે જ ખૂબ આનંદ થયો, આનંદ થયો, ભગવાન કૃષ્ણના દર્શન કર્યા અને ભગવાને કહ્યું છે કે શા માટે મને યાદ કર્યો? અને ધર્મદેવ ભક્તિએ કહ્યું છે, મહારાજ આપ જાણો છો. અને કૃષ્ણએ કહ્યું છે, મને ખ્યાલ છે કે અસુરનો દ્રોહ મુજ સાથે રે, તે માટે વૈર તમારે માથે રે, સાધુને પીડે છે પાપી રે, મધ્યમાંશ બલિદાન આપી રે. ધર્મદેવ ભક્તિ અને ઋષિઓએ કહ્યું છે કે મહારાજ અમારો ગુનો શું, અમારો વાંક શું, આટલું આટલું સહન કરવું પડે એમાં અમારો કઈ વાંક? અને કૃષ્ણ એમ કહે, ધર્મદેવ ભક્તિ દેવી ઋષિઓ, તમારો કોઈ વાંક નથી, કોઈ વાંક. તમને દુઃખ આપે છે ને એનું કારણ એક જ છે, તમે મારા છો. અને અસુરોને મારી સાથે વૈર છે, એ મારી સાથે વૈર દૂર કરવા માટે તમને સહન કરવું પડે છે, પણ તમે મારા છો એટલે સહન કરો છો. કોઈ ચિંતા ન કરો, સમજી લો, આજથી તમારું દુઃખ દૂર છે, તમે કોઈ ચિંતા ન કરજો. એટલું નહીં, ધર્મદેવ ભક્તિ દેવી અને ઋષિઓને ભગવાન કૃષ્ણએ એમ કહ્યું છે કે જાઓ જાઓ, તમને વચન આપું છું, માટે પાઠ કર સજે જે સ્તોત્ર રે, વળી જપિયા છે જે જે મંત્ર રે, તેનો પાઠ જે જે કરશે રે, આવ્યા કષ્ટમાંથી તે ઉઘરશે રે. અરે દેહ છતાં નહીં થાય દુખ રે, અંત સમયે તે પામશે સુખ રે. શ્વેત દીપાદિ ધામ છે જે હરે, ત્યાં આનંદ કરશે તે હરે. ધર્મદેવ ભક્તિ દેવી ઋષિઓ, તમે જેના જેના પાઠ કર્યા છે ને, એ તમને જેમ મેં દુર્દર્શન આપ્યા એમ આ જગતની અંદર કોઈને મુશ્કેલી પડશે અને એ મહારાજ મંત્રનો જાપ કરશે ને, તો એનાય દુઃખ હું દૂર કરીશ. આ લોકની અંદર તો દુઃખ દૂર કરીશ, પણ અંતે મારા અક્ષરધામનો અધિકારી બનાવી દઈશ, આવું હું તમને વચન આપું છું. ધર્મદેવ ભક્તિ દેવી ખૂબ આનંદિત થયા છે, ઋષિઓ આનંદિત થયા છે. અને પછી બધાએ બીજે દિવસે પારણા કર્યા, વિદાય થવાની તૈયારી છે. અને રસ્તામાં નક્કી કર્યું કે આપણે આ વાત કોઈને કહેવી નહીં, ભગવાન પ્રગટ થયા અને જન્મ ધરવાના છે. પણ આગળ જતાં એ રસ્તામાં ચાલ્યા જાય છે, માર્ગ ભૂલ્યા છે અને મનોમન બહુ જ દુઃખી થયા છે. ભૂલ્યા માર્ગ આથમ્યો દન રે, દૈત્ય ભયથી બીના છે મન રે, એવા સમામાં વનમો ઝાર રે, મળી કુટુંબે સોતી એકિનાર રે. રસ્તો ભૂલ્યા, અંધારું થયું, સંધ્યાનો સમય થયો, ત્યારે એક સ્ત્રી મળી, પણ એની સાથે 50-60 છોકરા હતા. હો, આનું કુટુંબ કેવું હશે, કન્યા એક, એની સાથે 50-60 છોકરા. એ જોઈને ઓલા ધર્મદેવ તો આશ્ચર્ય પામી ગયા કે આ ધણ છે કોનું, અને પૂછી નાખ્યું, તું કોણ છે અને આ બાળકો કોના છે, કોની દીકરી છે, કોની ઘરવાળી છે, આ પરિવાર કોનો છે? અને એમ કહેવાય કે સ્ત્રીએ કહ્યું
કે એવા સમા અતિરાજી, ત્યારે આ કુટુંબને જોઈ અને ધર્મદેવે પૂછ્યું, ત્યારે કહ્યું છે કે ત્યારે બોલી વનિતા તે વાર રે, તારે પૂછ્યાનો એવો સો પ્યાર રે. તને શું અવડું હેત ઉભરાઈ જાય રહ્યું, અમારા માથે દયા ઉભરાઈ જાય રહી કે તું પૂછે રહો, અને તને ખબર નથી પૂછવામાં તને કોઈ ખાટ નહીં મળે. ચાલ્યો જાને પાધરી વાટ રે, પૂછી તમે શું કરશો ખાટ રે, તને કોઈ ફાયદો નહીં થાય. અને પછી કહ્યું છે કે હું અવિદ્યા છું અને મારું નામ છે અવિદ્યા અતિરે, પ્રભુ વિમુખ છે મારો પતિ રે, અને મારું કામ જગતના જીવને ભગવાનથી વિમુખ કરવાનું એ મારું કામ છે, એના સિવાય મારું બીજું કોઈ કામ જ નથી. હવે તને શું સાંભળવું છે બોલ. આખા પરિવારનું ધ્યાન દોર્યું છે ને કીધું છે કે આ જગતની અંદર હું જ્યાં ફરું ને એ આના માટે જ ફરું છું. શેના માટે? જેણે સર્વે લોક જાણે સર્વે લોકમાં મને રે, સાંભળ વિપ્ર કહું તને રે. આ જગતમાં મારું અવિદ્યા નામથી મને બધા જાણે છે અને બધી જગ્યાએ હું રહું છું. ધર્મદેવેની મોટાઈ જાણી અને કહ્યું છે કે તું તારા બળમાં જ પડી છે, તને ખબર નથી કે તારો નાશ કરવા માટે જ ભગવાન પ્રગટ થશે. આવું કહી કન્યા તો ચાલી ગઈ. આગળ ચાલતા અંધારું થયું અને અડધી રાત્રિ થઈ. પશુઓનો અવાજ આવે છે, હિંસક પશુઓનો, અને એમાં એક કોઈ ઋષિ દેખાણો. ભૂરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રકુટી લોચન લાલ રે, અતિ કાળો પુરુષ વિકરાળ રે, રુદ્ર જેવો રુદાનો દયાળ રે. અને સાધુ વેશમાં જાણી ધર્મદેવને જ્યાં પૂછ્યું કોણ છો વનની અંદર, પુરુષ સ્ત્રી બે જ, અને ધર્મને ભક્તિ દોડી ચરણે પડ્યા છે. મનમાં એમ થયું કે કોઈક સાધુ હશે, પગે પડ્યા અને પગે પડીને બધી જ વાત કરી કે વૃંદાવન ગયા હતા, નક્કી કર્યું હતું કે ભગવાન પ્રગટ થશે, નથી કેવું છતાં કહેવાઈ ગયું કે ભગવાને પ્રગટ થઈ અને વરદાન આપ્યું છે કે હું તમારે ઘરે જન્મ ધારણ કરીશ અને જન્મ ધરી અને અસુરનો નાશ કરીશ, અસુરનો નાશ કરીશ. આટલું સાંભળી અને સાધુના વેશમાં જે હતો એ ખૂબ જ ક્રોધાયમાન થયો અને નિષ્કળાનંદ સ્વામી કે બીજો કોઈ નહીં અસ્વસ્થામાં હતો. કહે કૃષ્ણ હું કરીશ, અને જ્યારે સાંભળ્યું એણે પાખંડ પક્ષ વધાર્યો, મને વાલો દુર્યોધન માર્યો, માટે હું પણ છું અસ્વસ્થા મારે, દઉં છું સાપ સુણો નરવા મારે. હું એને સાપ આપું છું તો સાંભળી લો, મને હેરાન કર્યો, મારા મિત્ર દુર્યોધનને હેરાન કર્યો, એના સૈન્યનો નાશ કર્યો અને હજી એ બચ્યા છે એનો નાશ કરવા આવે છે, તો હું એને શ્રાપ આપું છું. શસ્ત્ર જે પુત્ર થશે તમારો રે, કહું શસ્ત્ર કે દીમા ધારો રે, ક્યારે હથિયાર ધારણ નહીં કરે, અને હથિયાર ધારણ કરશે તો અસુરને જીતી નહીં શકે. આવો શ્રાપ આપી અને રવાનો થઈ ગયો. અને ધર્મદેવને દુઃખ થયું હો, મનમાં એમ થયું ઘણા દાડાનો દાખડો વેરીએ કર્યો વિનાશ. મહેનત કરી ભગવાનને પ્રસન્ન કર્યા, આપણા ભાગે આ પાપીઓ બચ્યો, આપણો દુઃખ દૂર વધારી ગયો, રડવા લાગ્યા છે. અને રડતા રડતા એ ગણપતિનું સ્મરણ કર્યું કે વિઘ્ન આવે ત્યારે વિઘ્ન વિનાયક દેવને સંભાળવા જોઈએ, એની બદલીમાં હનુમાનજી આવ્યા છે. અને હનુમાનજીએ દર્શન આપીને કહ્યું છે કોઈ ચિંતા ન કરો, તમે જેની ચિંતા કરો છો ને એ કરવા જેવું કોઈ કારણ જ નથી. કા જ્યારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે, એ કૃષ્ણ થાશે બહુ બુદ્ધિવંત રે, કરશે બુદ્ધિ એ દૈત્યનો અંત રે, એને નહીં પડે શસ્ત્રનો કામ રે, કડે તાડશે દૈત્યનું ઠામ રે. ચિંતા ન કરો, ભગવાન કૃષ્ણ અવતાર લેશે ને પછી કોઈ જાતની મુશ્કેલી નહીં પડે, એ તમારા જીવનમાંથી બધા દુઃખ દૂર થઈ જશે, ધન સંપત્તિ મળશે. એટલું નહીં,
અસુરોનો નાશ કરવો ને એ તો એનો ડાબા હાથનો ખેલ છે. અશ્વસ્થામાએ શ્રાપ તો આપ્યો પણ એ અશ્વસ્થામો બાપડો જાણતો નથી કે જે વખતે દુર્યોધનના શત્રુઓ દુર્યોધનના પક્ષવાળાને માર્યા ને ત્યારે કનૈયાએ હથિયાર નહોતું ધારણ કર્યું, પરબારું કામ પતાવ્યું હતું. આ તો બુદ્ધિવાળો છે, એને પોતાને કરવું નહીં પડે અને બીજા દ્વારા જ એ કામ કરાવી દેશે, એટલે કોઈ ચિંતા ન કરો. ઘણી આશ્વાસનની વાતો કરી છે અને પછી સવાર થયો, માર્ગ બતાડી હનુમાનજી અંતર ધ્યાન થયા છે અને ધર્મ ભક્તિ છુપિયાનો માર્ગ લીધો છે, છુપિયા તરફ પ્રયાણ કર્યું છે. અને આવતા રસ્તાની અંદર ભક્તિદેવીએ હનુમાનજીની ચિરંજીવીની કથા વાત પૂછી છે, એ બધી જ ચિરંજીવીની કથા કહી છે અને ધર્મદેવ ભક્તિદેવી છુપિયામાં આવ્યા છે અને પરિસ્થિતિએ વણાક લીધો છે. હો, હવે પરિસ્થિતિએ વણાક લીધો છે. બસ ભગવાન હવે મનમાં નિર્ણય કર્યો છે કે મારે ભક્તિ અને ધર્મને ત્યાં બાળ રૂપે પ્રગટ થવું છે. શત્રુ હતા તે મિત્ર થયા, દુઃખ દરિદ્ર ગયા, તે તો કૃષ્ણ તણો પ્રતાપ રે, જાણ્યો ધર્મે ને ભક્તિ એ આપ રે. પછી જીવના કલ્યાણ કાજ રે, ઈચ્છા જન્મ લેવા મહારાજ રે. ધર્મ રુદ્રામાં શ્રી હરિ આવી રે, શોભા કાંતિ અતિ ઉપજાવી રે. બસ ભગવાનના પ્રાગટ્ય તરફ જઈએ. ભગવાને જન્મ લેવાનો નિર્ણય કર્યો છે, ધર્મના અંતરની અંદર પ્રવેશ કર્યો છે અને ધર્મદેવના હૃદય દ્વારા ભક્તિ માતાના હૃદયની અંદર પ્રવેશ કર્યો છે, ભક્તિ માતાના ઉદરની અંદર પ્રવેશ કર્યો છે. ધર્મના તેજને જોઈ અને આ ભગવાનનો પ્રસાદ માની અને લોકો ધર્મદેવને હવે હરિપ્રસાદ નામથી બોલાવે છે કે આના ઉપર ભગવાનની કૃપા ઉતરી છે એટલે હરિપ્રસાદ. આમ કરતા કરતા સમય જતા જતા ભક્તિદેવીના ઉદરમાં ભગવાન પધાર્યા છે અને ભગવાન પધાર્યા પરિણામે જેમ સૂર્યને ઉગવે કરી રે, પૂર્વ દિશા રહી શોભી ગણી રે, એમ શોભી રહ્યા પ્રેમવતી રે, કૃષ્ણ પ્રવેશે કરીને અતિ રે. ભક્તિ દેવીના હૃદયની અંદર ઉદરની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે અને જેમ સૂર્યનારાયણના પ્રકાશથી સૂર્ય શોભે એમ ભક્તિ દેવી ભગવાનના પ્રકાશથી શોભે છે. ગામની બધી જ સ્ત્રીઓ ભક્તિ દેવીને ઘરે આવે, ભક્તિ દેવીના દર્શન કરે અને અહેસાસ કરે છે કે હવે ભક્તિના જીવનની અંદર કંઈક સૂર્યોદય થયો છે, સુખ તો વધ્યું, શોભા વધી અને આ કોઈક અલૌકિક બાળક હોય એવું લાગે છે. દિવસ પછી દિવસ જવા લાગ્યો છે. આ બાજુ અસુરજનો એને પણ સ્વપ્ન થવા લાગ્યા છે. આ જગતની અંદર ભગવાન જ્યારે આવતા હોય, અરે કોઈ દેશનો વડાપ્રધાન આવતો હોય ને તો એની જાહેરાતોના બ્યુગલ પહેલા ફૂંકાવા માંડી જાય કે આ દિવસે નરેન્દ્ર મોદી આવવાના છે, આ દિવસે નરેન્દ્ર મોદી. બબે ચાર ચાર મહિના પહેલા એની તૈયારીઓ થવા માંડી જાય, રોડ સફાઈ થવા માંડી જાય, એના આશ્વાસન માટે એની સભાઓના આયોજનો ગોઠવવામાં માંડી જાય, બધી તૈયારીઓ થઈ જાય. આજે ભગવાન જેવા ભગવાન જ્યારે આ ભૂમંડળ ઉપર આવતા હોય ત્યારે એની સફાઈ તો કરવી પડશે ને. આ કોણ સફાઈ કરશે? સ્વયં ભગવાને એની સફાઈ શરૂ કરી છે. એવા સમામાં અસુર જન રે, ચાલ્યા દેવીનું કરવા પૂજન રે. ખ્યાલ આવી ગયો કે આપણો શત્રુ પ્રગટ થવાનો છે. પુરુષોના ડાબા અંગ ફરકવા લાગ્યા, નિર્ણય કર્યો કે નહીં નહીં નહીં, આપણું કોઈક ખરાબ કામ થવાનું છે. આંખ ફરકે, હાથ ફરકે, અરે હવે એવો ફરકવા લાગ્યા. એમ કહેવાય કે રાત્રિની અંદર સ્વપ્ન આવે, સ્વપ્ન તો સ્વપ્ન પણ એવા આવે કે જાણે પોતે વિવસ્ત્ર ઊંટ ઉપર બેઠા હોય અને દક્ષિણ તીરા દિશા તરફ જતા હોય. અરે ભયંકર સ્વપ્નો આવવા લાગ્યા છે અને બરાબર દેવીના મંદિરે આવ્યા છે, પૂજન કર્યું છે, એવું બધું પૂજન કર્યું છે. એ આવ્યા
આવ્યા વિંધ્યાવાસી ની દેવી દ્વાર રે, પાડા ઘેટા અજા લઈ અપાર રે, બીજા બકડા કુકડા કઈ રે, આવ્યા મદિરા ના ઘડા લઈ રે. લેવો આ ભગવાન ને રાજી કરવાના, માતાજી ને રાજી કરવાના ઉપાય. માંસ અને મદિરા લાવ્યા છે, દેવીનો યજ્ઞ કર્યો છે, મદિરા અને માંસ અર્પણ કર્યું છે, એનું સેવન કર્યું છે, અને પોતે ભાન ભૂલ્યા છે, ભાન ભૂલ્યા છે, અને ત્રણ પ્રકારની સ્ત્રીઓનો ત્યાં સંગ કર્યો છે. એમ કહેવાય કે અચાનક રાત્રિ ની અંદર દેવીએ સ્વપ્નમાં દર્શન આપ્યા છે અને કહેવા લાગી છે દેવી કે હે સાંભળી લો અસુરો, વડી તમારે કહે આવા કામ કરનાર રે, કહું છું જાશે તે વંશ તમારો રે, તમારો વંશ નાશ થશે, તમારા પક્ષમાં જે થશે રે, હશે રાજા તો રાજ્ય તેનું જાશે રે, તમારા પક્ષે થશે ને એનું રાજ્ય જાશે. વડી આવું પૂજન કરશે જે રે, જાશે વંશ પોતો પોતે પણ મરશે રે. આવી જે આસુરી વૃત્તિથી પૂજા કરશે એનો વંશ જાશે અને એનું પણ મૃત્યુ થશે. તમારો કરવાને સંહાર રે, હમણાં થશે હરિ અવતાર. આટલું સ્વપ્નમાં દેવી કઈ અદૃશ્ય થઈ ગયા. અને આ બાજુ બીજો દિવસ થયો, દૈત્યો ભેડા થયા, મનમાં નક્કી કર્યું કે માતાજીને તો પછી રાજી કરી લેશું, પેલું ઓલું કામ પતાવો. અને એક પછી એક દિવસો જવા લાગ્યા છે, એક મહિનો પૂરો થયો, બે મહિના પૂરા થયા, માસ પૂરા થતા થતા નવ માસ પૂરા થયા છે, દસમો મહિનો ચાલુ છે અને ચૈત્ર મહિનો શરૂ થયો છે. હો ચૈત્ર, આમ તો ચૈત્રના તાપ હોય, ચૈત્ર વૈશાખનો તાપ એટલે વધારે તાપ કહેવાય, પણ ભગવાન પધારવાના છે ને, ત્રિલોકીની અંદર આનંદ છવાવા લાગ્યો છે, આનંદ છવાવા લાગ્યો છે, અને એવો આનંદ છવાવા લાગ્યો છે, અને ચારેય બાજુ વાતાવરણ શુદ્ધ થવા લાગ્યું છે, શુદ્ધ થવા. અને આ બાજુ ભગવાન માતાના ઉદરમાં પ્રવેશ કર્યો અને તિથિનો સમય આવવા લાગ્યો છે. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ આવી, છઠ આવી, સાતમ આવી, આઠમ આવી ગઈ, આઠમ. અને એમ કહેવાય કે નવમની તિથિનો સમય આવ્યો અને દિવસ ઉગ્યો, તે દિવસથી જ દેવતાઓની દોડધામ ચાલુ થઈ ગઈ. અને સંતો નોંધ કરે કે સમય કેવો થવા લાગ્યો, જેહી સમય હરિ પ્રગટ ભયે, આવતા જાજો આગળ આવતા જાજો, જેહી સમય હરિ પ્રગટ ભયે, મંગલ મહાસબ લોક ભયે, જય જય કાર ભયે, ભગવાનને પ્રાગટ્યનો સમય થયો. આકાશમાં નવે નવ ગ્રહોની મીટિંગ બોલાવવામાં આવી અને નવે નવ ગ્રહો નિર્ણય કર્યો કે આજે આજે અક્ષરધામના અધિપતિ આ અનંત શક્તિઓની સાથે, અનંત મુક્તોની સાથે અક્ષરધામમાંથી ભૂમંડળની અંદર ઉતરવાના છે. માટે એવા ગ્રહ સ્થાને ગોઠવાઓ કે આ ગ્રહ એવા હોવા જોઈએ કે ભગવાન ઘનશ્યામની જન્મકુંડળી બને ને, એ જન્મકુંડળી એવી હોવી જોઈએ કે દુનિયામાં આજથી પહેલા કોઈની આવી જન્મકુંડળી ન બની હોવી જોઈએ. આકાશ નિર્મળ થયો છે અને બરાબર શીતળ મંદ સુગંધ પવન વાઈ રહ્યો છે. એમ કહેવાય કે આજે પાંચ પાંચ વર્ષથી જે વૃક્ષની અંદર ફૂલ નતા આવ્યા, એવા વૃક્ષોની અંદર ફૂલ આવ્યા છે અને આખું વૃક્ષ ફૂલથી ખીલી ઉઠ્યા છે.
ઋષિ મુનિઓ યજ્ઞ યાગાદિક કરતા હતા, એના યજ્ઞ યાગાદિક ના અગ્નિઓ સ્વયં પોતે પ્રજ્વલિત થવા લાગ્યા. વેદ પાઠ કરનારા ઋષિ બ્રાહ્મણો એને આનંદ હતો, આનંદ હતો. તો અવસર અબ અતિ સુખ રૂપા, અવસર અબ અતિ સુખ રૂપા, વરણન કર મેં પરમ અનુપા, વરણન કરત મેં પરમ અનુપા. ધ્યાન કરનારા યોગીઓના અંતરમાં આજે જે ભગવાનનું ધ્યાન કરતા હતા એ ભગવાન નહીં પણ બાન ઘનશ્યામ ના દર્શન થવા લાગ્યા. છુપિયા દેખાય, ધર્મ દેવ નું આંગણું દેખાય, ભક્તિ દેવાને કે હોડામાં રમતા ઘનશ્યામ ના દર્શન થવા લાગ્યા. ઋષિઓ પોતે ભાન ભૂલવા લાગ્યા, મનમાં એમ થવા લાગ્યો માનો ન માનો કોઈ અઘટિત ઘટના બનવાની છે, માનો ન માનો કોઈ કાર્ય સારું થવાનું છે. બરાબર વિક્રમ સંવત 1837 ની સાલ છે અને રામનવમી નો દિવસ છે, સૂર્યનારાયણ ઉત્તરાયણ તરફ ચાલી રહ્યા છે. વસંત ઋતુ મધુમાસરાય હો, વસંત ઋતુ ચાલી છે, હૈ ચારે બાજુ વનસ્પતિઓ ખીલી છે, અનેક વનસ્પતિઓની અંદર આજે અઢળક ફળો થયા છે અને ફળો થઈ થઈ વનસ્પતિઓ વૃક્ષો ઝૂલી રહ્યા છે, ઝૂકી રહ્યા છે, જાણે પવનના લહેરકાઓથી ભગવાનને બોલાવી રહ્યા હોય, પ્રભુ પધારો પધારો, અમારા ભૂમંડળની અંદર પધારો, અમે અમારા ફળથી, અમે અમારા પુષ્પથી, અમે અમારા પર્ણથી તમારી પૂજા કરશું, પધારો પ્રભુ પધારો. અને ભગવાન પણ જાણે હવે જલ્દી આવવાની તૈયારી કરી રહ્યા હોય. દિવસ મધ્ય થયો છે, સૂર્યનારાયણને બરાબર બપોર પછીના સમયમાં સૂર્યનારાયણે પોતાના ઘોડા અસ્તાચળ તરફ વર્યા છે, પણ આજે દિવસ બપોર પછીનો એટલો લાંબો થયો. સૂર્યનારાયણ મનમાં વિચારે કે હું અસ્ત જ થઈ જઈશ ને તો મને ભગવાનના દર્શન નહીં થાય, પણ ભગવાન એમ કહે કે સૂર્ય તારા વંશમાં તો એક વખત હું પ્રગટી ચૂક્યો, હવે મને ચંદ્ર વંશની અંદર રાત્રિની અંદર દર્શન દેવા દે, ચંદ્રને દર્શન દેવા દે. સૂર્યનારાયણને મનાવ્યા છે અને સૂર્યનારાયણ અસ્તાચળને પામ્યા છે. સાંજ પડી છે, સંધ્યાનો સમય થયો છે, એમ કહેવાય કે તે દિવસે ગાયોએ દૂધ ડબલ આપ્યું, ડબલ આપ્યું. દોનારા વિચાર કરવા માંડી ગયા કે આજે આટલું બધું દૂધ કેમ ડબલ મળ્યું, એટલું નહીં દોયા પછી વાછરડાઓ પણ પેટ ભરીને દૂધને ધાર્યા છે. ગાયો પણ મનની અંદર વિચારે, ગાયો પણ મનની અંદર વિચાર કરે કે અમારો કનૈયો પધારે છે, આજ દિવસ સુધી અમે કનૈયાની સેવા કરી, એ કનૈયો ભૂમંડળની અંદર પધારતો હોય તો અમારા કનૈયાને અમારે વધાવવો જોઈએ. આજે ગાયોની અંદર આનંદ છે, પશુ પક્ષીઓની અંદર આનંદ છે, આજે માળાની અંદર પક્ષીઓ શયન કરવા ગયા છે પણ ઊંઘ નથી આવતી. બસ એક જ લક્ષ્ય છે, અમારો કૃષ્ણ પધારવાનો છે. અને બરાબર સમય જતા જતા રાત્રિનો સમય થયો છે. દસ ઘટિકાની સી જબ હોય, દસ
प्रगति कानी सी जब होई हरि को जन्म तब भयो जोई हरि को जन्म तब भयो जोई रात्रि ना दस ने दस वाग्या छे रात्रि ना दस ने दस नो समय थयो छे अने बराबर पागट्टे नो समय थयो अने एम कहेवाय के आकाश मा देवताओ दुंदुभिनो नाद करवा लाग्या छे वाजिंत्र वगाडवा लाग्या छे गंधर्वो नृत्य करवा लाग्या छे આકાશમાં નૃત્ય ચાલુ છે ઇન્દ્રની અપ્સરાઓ નાચગાન કરી રહી છે ઉપરથી પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે અને દેવતાઓ આકાશમાં સ્તુતિ કરી રહ્યા છે કે પ્રભુને કે પધારો પ્રભુ પધારો અને એવા જ સમયની અંદર ભગવાન આલોકની અંદર પધારવાની તૈયારી કરી રહ્યા છે અને એવા સમયમાં એમ કહેવાય કે ભક્તિ દેવીના કક્ષની અંદર અચાનક પ્રકાશનો પુંજ ઉગ્યો છે જાણે એક સૂર્ય નહીં કરોડ સૂર્યનું તેજ એક ભક્તિના ઉદરથી બહાર આવ્યું છે અને એ તેજ બરાબર ભક્તિદેવીના ઓરડામાં સમાયું ઓરડાથી બહાર નીકળ્યું છુપિયાની અંદર તેજ 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 થઈ ગયું છુપિયાવાસી વિચારે આ તેજ શેનું આ તેજ શેનું હજી તો રાત્રિ થઈ નથી અને સૂર્યનારાયણ ઉદય થયા આકાશમાં તેજ છવાયું એ તેજ આખા ભૂમંડળની અંદર છવાઈ ગયું આખા ભૂમંડળની અંદર તેજ છવાયું એ તેજ બા એક પછી એક લોકને પસાર કરતા કરતા સાત લોકને ભેદી એમ કહેવાય કે અક્ષરધામના તેજની સાથે એ તેજની એકતા થઈ છે અને અક્ષરધામનું તેજ અને આ ભક્તિદેવીના ઓરડાની અંદર રહેલું તેજ બે એક થયા છે અને એક તેજ થયા અને એ તેજની સાથે ભગવાને તેજની અંદર પોતાની મૂર્તિના દર્શન કરાવ્યા પણ એ તેજ દેખાતું હતું આકાશમાં રહેલા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે કે હે મહારાજ આ તમારું તેજ તમારી અંદર સમાવી લ્યો દયા કરો આ તેજની અંદર અમને તમારા દર્શન થતા નથી આ બાજુ ધર્મદેવ દોડી આવ્યા છે છુપિયાને નર નારીઓ દોડી આવી છે કે આ તેજ ભક્તિના ઘરમાંથી આવે છે છુપિયાવાસીઓ દોડી આવ્યા ધર્મદેવ દોડી આવ્યા તેજનો મહા સમુદાય છે આકાશમાં દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે કે મહારાજ આ તેજની મૂર્તિ તમારામાં સમાવો દયા કરો અમારા ઉપર આટલી કૃપા કરો આ તેજ સમાવશો તો જ અમને દર્શન થશે નહીંતર અમને તમારા દર્શન શક્ય નથી દેવતાઓની સ્તુતિ ભગવાને સાંભળેલી છે અને તેજ સમાપ્ત કર્યું છે અને તેજ સમાપ્ત કરતાની સાથે જ ભક્તિના આંગણાની અંદર ભગવાન પ્રગટ થયા વૃંદાવન વિહારી રૂપે દીઠા છે દર્શન ચતુર્ભુજ છે હાથની અંદર વાંસળી લીધી છે આયુધો ધારણ કર્યા છે ભક્તિદેવીએ દર્શન કર્યા ભક્તિદેવી દર્શન કરી અને મનમાં વિચાર કરે કે ભગવાને તો એમ કીધું હતું કે હું તમારે ત્યાં બાળક રૂપે પ્રગટ થઈશ આ તો ભગવાન થઈને આવ્યા એને પૂજવા કેમ એને લાલન પાલન કેમ કરવું એને રાજી કેમ કરવા એને આ સેવા કેમ કરવી અને ભક્તિદેવીને પણ કીધું છે કે માતા કોઈ ચિંતા ન કરો આ જગતની અંદર હું જ્યારે જ્યારે આવું છું ને ત્યારે જાણ કરીને જ આવું છું જાણ કરવા આવતો જ નથી ભક્તિ અને ધર્મએ ખૂબ સ્તુતિ કરી છે પ્રભુ તમે જ્યારે જ્યારે આવ્યા છો ત્યારે દરેકના મનોરથો પૂર્ણ કર્યા છો અને એમાં પણ કૃષ્ણ રૂપે દર્શન દીધા એટલે કૃષ્ણ અવતારના જેટલા જેટલા ચરિત્રો હતા એ બધા જ ચરિત્રો ભગવાનની આગળ કયા છે આ બાજુ ભગવાન પણ પ્રગટ થવાની તૈયારી કરી રહ્યા છે મનમાં સંકલ્પ કર્યો છે કે હમણાં હું બાળ રૂપે થાઉં અને એવા સમયની અંદર ચારે બાજુ ભગવાને જા દર્શન આપ્યા છે અને ધર્મ ભક્તિએ દર્શન કર્યા અને જય જયકાર થયો છે જય જયકાર થયો બોલીએ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ કી જય જય જયકાર થયો અને એ જય જયકાર નો ધ્વનિ દેવતાઓના મંત્રનો ધ્વનિ દેવતાઓના વાજિંત્રનો ધ્વનિ આખા છુપિયાની અંદર ફેલાઈ ગયો છુપિયાના નર નારીઓ હાથની અંદર જે કઈ વાજિંત્ર આવ્યું એ વાજિંત્ર લીધું છે છુપિયાના નર નારીઓ હાથમાં દહીં દૂધ આવ્યા એ દહીં દૂધ લીધા છે અને બરાબર રાત્રિના દસ અને દસ વાગ્યાની સમયે દસ અને દસના સમયે ધર્મદેવના ઘરની આગળ એ
છુપિયા વાસીઓની ભીડ જામી છે, આકાશમાં દેવતાઓ નૃત્ય કરે છે, અને બરાબર 10:10 સમયે બાલ સ્વરૂપ ઘનશ્યામનો જય થયો અને પુરુષો સ્ત્રીઓ બાળકો બધા જ ધર્મદેવને ઘેર આવ્યા છે અને જન્મોત્સવ ઉજવી રહ્યા છે, જન્મોત્સવ અને જન્મોત્સવનો આનંદ માણી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે. કેવો આનંદ આવી ગયો છે. જત સુર નારી મુક્તાનંદ બલ જાય હો.